પોરબંદર લોકસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે લલિત વસોયાના નામ પર કોર કમિટીની મોહર લાગી છે. ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે લડાયક નેતા લલિત વસોયાને મેદાને ઉતાર્યા છે. અગાઉ પણ 2019માં લલિત વસોયા પોરબંદર સીટ પરથી લોકસભા લડી ચૂક્યા છે. વસોયાને ટિકિટ મળતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. લલિત વસોયાએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે પોરબંદર લોકસભાની બેઠક ઉપર મને ચૂંટણી લડવાનો આદેશ આપ્યો છે. પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, બદલ પાર્ટીના હાઈકમાન્ડનો હું ખૂબ ખૂબ આભારી છું. અને પાર્ટીએ મારી ઉપર મૂકેલા વિશ્વાસને હું સૌ કાર્યકર્તાઓને સાથે લઈ અને મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટેનો પ્રયાસ કરીશ. ચૂંટણી પ્રચાર માટે ઘણા બધા મુદ્દાઓ છે. પોરબંદર લોકસભા વિસ્તાર એ સાગર ખેડૂત અને ખેડૂત નો મિક્સ વિસ્તાર છે. મચ્છીમારોને ડીઝલની સબસિડીની વાત હોય, મચ્છીમારી કરવા જાય ત્યારે દરિયામાંથી પોરબંદર થી કે વેરાવળથી જાય તો પાકિસ્તાન શ્રીલંકાની નેવી દ્વારા એમને પકડવામાં આવે છે. મચ્છીમારો તો છૂટી જાય છે, પણ છેલ્લા 10 વર્ષથી મચ્છીમારોની કરોડો રૂપિયાની બોટો પાકિસ્તાન અને શ્રીલંકામાં સડી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જાતના પગલાઓ લેવામાં નથી આવતા. આ ઉપરાંત ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને એની ખેત પેદાશના પોષણક્ષમ ભાવો આ સરકારમાં નથી મળ્યા. ડુંગળી ખેડૂતોની બજારમાં આવે અને 800 રૂપિયા ભાવ હોય, નિકાસ બંધી થાય, 150 થી 200 રૂપિયામાં ખેડૂતે ડુંગળી વેચવી પડે. કપાસ ઓસ્ટ્રેલિયાથી આયાત કરવામાં આવે, 2400 રૂપિયાનો કપાસ 1200 થી 1400 રૂપિયામાં વેચાય. મોંઘવારીની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ, રાંધણ ગેસના ભાવ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ અને સરકાર દ્વારા સરકારી કર્મચારીઓનું કરાર આધારિત કે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓનું શોષણ, આંગણવાડીની બહેનોનું શોષણ, જૂની પેન્શન યોજના, સમાજના દરેક વર્ગના લોકોને સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને ઉજાગર કરી પ્રજા પાસે જઈને અમે મતો માંગવાના છીએ. કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે